નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની પત્રકાર પરિષદ, જેમાં 26 નવેમ્બરે ચા સાથે મન કી બાત થશે. 50,000થી વધુ બૂથ પર ચા સાથે મન કી બાત. અમિત શાહ સહિત તમામ સ્ટાર પ્રચારક રહેશે પ્રચારમાં. જોકે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે. 27 નવેમ્બરે ભુજ જસદણ ધારીમાં સંબોધશે તેઓ સભા. 29 નવેમ્બરે મોરબી પ્રાચી અને પાલીતાણામાં સંબોધશે સભા. 30 નવેમ્બરે નવસારીમાં સંબોધશે સભા. 50,000થી વધુ બૂથો પર ચા સાથે મન કી બાત. 26 નવેમ્બરે ચા સાથે થશે મન કી બાત. 50,000થી વધુ બૂથો પર ચા સાથે મન કી બાત થશે, જેમાં પીએમ મોદી પણ હાજર રહેશે. सोमवार को सुबह 11 बजे माननीय प्रधानमंत्री जी की पहली जनसभा भुज में होगी. उसके बाद 1:20 पर दूसरी सभा दोपहर में जसदन में होगी. उसके बाद शाम को 3 बजे तीसरी सभा अमरेली जिले में धारी में होगी. पहली सभा 11 बजे भुज में, दूसरी सभा 1:20 पर जसदन में, जसदन राजकोट में, सौराष्ट्र में, कच्छ, फिर सौराष्ट्र, और तीसरी सभा 3 बजे धारी अमरेली जिले में, और चौथी सभा शाम को 5:15 कामरेज सूरत ग्रामीण का जो क्षेत्र है उसमें माननीय प्रधानमंत्री जी की सभा होगी. कामरेज उसी प्रकार से 29 तारीख को बुधवार, 29 तारीख बुधवार को पहली सभा 11 बजे मोरबी में होगी, जो राजकोट के मोरबी जिला जो राजकोट में है. दूसरी सभा सोमनाथ के पास प्राची 1:25 सोमनाथ विधानसभा प्राची जगह है, 1:25 पे. तीसरी सभा पाली थाना में 3:30 पे, भावनगर पाली थाना. और चौथी सभा पाली थाना भावनगर. और चौथी सभा 5:30 नवसारी में होगी. 22 साल में जो विकास के तुलनात्मक, भारतीय जनता पार्टी के विकास में जो तुलनात्मक आंकड़े थे, उनको घर घर जाकर के सभी गुजरात के लोगों को, हर घर तक उसको पहुंचाया है, और सफलतापूर्वक जनता का आशीर्वाद पार्टी को प्राप्त हुआ है. और इसलिए अपने चुनाव अभियान का प्रारंभ 26 तारीख को सुबह सभी 50,000 बूथों पर पार्टी मन की बात चाय के साथ कार्यक्रम के साथ शुरू करने वाली है. અમારી સાથે જે મયુર વાત કરશું તેમની સાથે. મયુર, જે સભા છે, જે કાર્યક્રમો છે, તેમાં ખાસ વાત એ છે કે ચા સાથે ચર્ચા થશે, ચા સાથે શરૂઆત થશે. ચા ને એટલું મહત્વ અને ભાજપની શું છે તૈયારી? જી બિલકુલ નસરીન, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે, ખાસ કરીને જે પ્રથમ તબક્કાની નેવ્યાસી બેઠકો છે તેની અંદર જે પ્રચાર અભિયાન છે તે 26 નવેમ્બરથી પ્રારંભ કરી દેવામાં આવશે, અને પોતાના જે તમામ સ્ટાર પ્રચારકો છે તે પ્રદેશ ભાજપ દ્વારા ઉતારી દેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ સહિત જુદા જુદા જે ભાજપ શાસિત રાજ્યો છે તેમના મુખ્યમંત્રીઓ તેની અંદર સામેલ થઈ 26 અને 27
કર્યું કે આ તમામ જે 89 બેઠકો છે તેની અંદર એક જાહેર સભા અને કાર્યક્રમો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ કાર્યક્રમો ઘડાઈ ગયા છે અને તેની અંદર જો વાત કરવામાં આવે તો 27 નવેમ્બર અને 29 નવેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પ્રથમ તબક્કાની જે વિધાનસભા છે તેની અંદર પ્રચાર કરવા આવશે અને પોતાની જે સભાઓ છે તે ભજવશે. ખાસ કરીને 6 વિધાનસભાનું ક્લસ્ટર રાખવામાં આવેલું છે. જો 27મી તારીખની વાત કરવામાં આવે તો પ્રથમ સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે ભુજની અંદર સંબોધશે અને ત્યારબાદ જસદણની અંદર તેઓ બીજી સભા એ સંબોધશે. ત્યારબાદ અમરેલીની અંદર ધારીની અંદર સભા સંબોધશે અને ત્યારબાદ સુરતની અંદર કામરેજ વિસ્તાર છે જે વિધાનસભા છે ત્યાં તેઓ સભા સંબોધશે. જ્યારે 29મી તારીખની જો વાત કરવામાં આવે તો 29મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સૌરાષ્ટ્રની અંદર મોરબી તેમજ પ્રાચી સોમનાથ જિલ્લાનું સોમનાથ બાજુમાં આવેલું પ્રાચી ત્યાં તેઓ સભા સંબોધશે. સાથે જ તેઓ નવસારી એની અંદર પણ સભા સંબોધશે. એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ 8 જુદી જુદી સભાઓ આ 2 દિવસની અંદર રહેશે અને સાથે જ તેઓ 26મી તારીખે મન કી બાત કાર્યક્રમ સાથે કાર્યકર્તાઓ સાથે સીધા જોડાશે. જી આભાર આપનો. તો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન મોદી પણ રહેશે હાજર અને નવસારી સહિત અલગ અલગ પાલીતાણા અને સોમનાથમાં પણ સભાને સંબોધિત કરવામાં આવશે. ભાજપની પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપવામાં આવી. 26 નવેમ્બરે 4 સાથે મન કી બાત કરશે વડાપ્રધાન મોદી. સાથે જે સ્ટાર પ્રચારક છે ભાજપના અમિત શાહ તે પણ હાજર રહેનાર છે. 50,000થી વધુ બૂથો પર 4 સાથે મન કી બાત થશે 26 નવેમ્બરે અને આની શરૂઆત થશે તે પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરવામાં આવશે. અમિત શાહ સહિત સ્ટાર પ્રચારક રહેશે હાજર. ભાજપની પત્રકાર પરિષદમાં અંગેની જાહેરાત કરવામાં આવી. 26 નવેમ્બરે 4 સાથે મન કી બાત થશે. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ધોળકા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગોરધન ઝડફિયા તેમની સાથે પણ હાજર રહ્યા. દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યમાં પણ ભાજપનું કમળ ખીલવીશું તેવો તેઓને આશાવાદ વ્યક્ત કર્યો અને ગુજરાતમાં વિજય મેળવવાનો હોવાનું નિવેદન ગોરધન ઝડફિયાએ આપ્યું હતું. જે તસવીર આપ જોઈ રહ્યા છો જ્યારે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને હાલ તેઓએ ફોર્મ ભરી દીધું છે. ગોરધન ઝડફિયા પણ તેમની સાથે રહ્યા હાજર. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભર્યું ફોર્મ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફોર્મ ભરી દીધું. ધોળકા મામલતદાર કચેરી ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહોંચ્યા. તેઓએ ફોર્મ ભર્યું. જે રીતે વિજયનો રથ નરેન્દ્રભાઈ દિલ્હીમાં ગયા પછી આખા દેશમાં 16 રાજ્યોમાં સરકાર સ્થાપી છે અને જ્યાં બાકી કમળ જે છે દક્ષિણ ભારત અને પૂર્વોત્તરમાં ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ વધે એવા વિશ્વાસ સાથે ગુજરાતનો વિજય મેળવવાનો. અમદાવાદના ખાડિયા જમાલપુર વિસ્તારના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ આજે ફોર્મ ભરશે. બહેરામપુરા મેલડી માતાના મંદિરે આશીર્વાદ લઈને તેઓ મોટી જનમેદની સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે નીકળ્યા છે. આપ જે તસવીર જોઈ રહ્યા છો ભૂષણ ભટ્ટ જેઓ ફોર્મ ભરશે. મેલડી માતાના મંદિરે તેઓએ દર્શન કર્યા. મોટી જનમેદની સાથે તેઓ ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. ભૂષણ ભટ્ટ આજે ભરશે ફોર્મ અને તેમની સાથે તેમના સમર્થકો પણ દેખાઈ રહ્યા છે. ખાડિયા જમાલપુરના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. મેલડી માતાના આશીર્વાદ લઈને તેઓ નીકળ્યા છે. આપણે તેમની સાથે વાત કરીએ. ભૂષણભાઈ જણાવો, ક્યાં ક્યાં મુદ્દા રહેશે? તમે કરેલા કામો ક્યાં ક્યાં કામો આગળ ધરીને તમે લોકોને અપીલ કરશો મત આપવા માટે? ચૂંટણીની પ્રક્રિયાની અંદર આજે હું ઉમેદવારી પત્ર કરવા જઈ રહ્યો છું. આ ચૂંટણીની પ્રક્રિયા છે, પણ સાચા અર્થમાં માતાજીના દર્શન કરીને જનતાના દરબારની અંદર મતદાર નહીં, મારા પરિવારની વચ્ચે 2012થી 2017 સુધી જમાલપુર ખાડિયા વિસ્તારની અંદર જે બિસ્માર હાલતમાં બહેરામપુરા કે જમાલપુર હોય 5 વર્ષ સુધી સતત લોકોની વચ્ચે રહીને 5 વર્ષમાં મારે ત્યાં આવેલા 48,000 કરતાં વધારે પરિવારના લોકોને વેદના સાંભળીને એના કામ કરવાની દિશાની અંદર કામ કરી 24 કલાક લોકોને મળી અનેક પ્રકારના કામ કર્યા છે, ત્યારે આજે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ
ઉન્નત તક આપી છે ત્યારે 150 ના મિશન ની અંદર મને ચોક્કસપણે આસ્થા છે, શ્રદ્ધા છે કે આ પરિવારના સંબંધોને કારણે 151મું કમળ એ જમાલપુર ખાડિયાનું હશે. આ તમે અત્યારે રોડ શો યોજ્યો છે, કયા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે? લોકોનો પરિવાર, આ પરિવારનું ફંક્શન છે, લોકો સ્વયંભૂ આવ્યા છે. પરિવારના દીકરાને, કોઈ ભાઈને, કોઈ ભત્રીજાને, કોઈ કાકાને આશીર્વાદ આપવા આવ્યા હોય એમ કે તમે રણ મેદાનની, ચૂંટણીના રણ મેદાનમાં ઉતર્યા છો, અમે તમારી સાથે છે. લોકો મેટ્રો માટે મન બનાવીને બેઠા છે અને બુલેટ માટે બેલેટની રાહ જોઈને 14મી તારીખે બેઠા છે. તો આ હતા ભૂષણ ભટ્ટ, જેઓ અત્યારે ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે અને તેમની સાથે હરીનભાઈ પાઠક સહિતના આગેવાનો પણ જોડાઈ ચૂક્યા છે. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે તેજસ વૈદ્યા, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. તો પીએમ સીએમના નિવાસસ્થાને બેઠક, અમિત શાહ સીએમના નિવાસસ્થાને કરશે બેઠક. 47 ઉમેદવારો સાથે સીએમના નિવાસસ્થાને અમિત શાહ બેઠક કરશે. 47 ઉમેદવાર રહેશે હાજર આ બેઠકમાં. સીએમના નિવાસસ્થાને અમિત શાહ રહેશે ઉપસ્થિત અને બેઠક કરશે. અમારી સાથે છે હિતેન્દ્ર બારોટ. હિતેન્દ્ર, શું છે તૈયારી આ બેઠકને લઈને, શું રહેશે એજન્ડા? વિજય રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં 47 ઉમેદવારોને લઈને ખાસ ચર્ચા થવાની છે. અત્યાર સુધી બીજેપી દ્વારા 135 ઉમેદવારોના નામોની જાહેરાત થઈ ચૂકી છે. બાકી રહેલા 47 ઉમેદવારોની જાહેરાત કરવાની પાર્ટી દ્વારા બાકી છે. એટલે પાર્ટી માટે ખૂબ જ આ જાહેરાત મહત્વની એટલા માટે છે કે 27 તારીખ સોમવારે છેલ્લી તારીખ છે. એ દિવસે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. એ પહેલા ઉમેદવારોની નામની જાહેરાત કરી દેવી ભાજપ માટે ખૂબ જરૂરી છે. બીજું મહત્વની વાત એ છે કે ગઈ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બંને જગ્યાએ ભાજપ માટે એમ કહી શકાય કે 50-50 રહ્યા, કોંગ્રેસ અને ભાજપ બંને રહ્યા હતા. ત્યારે આ વખતે ભાજપનો ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ સારો દેખાવ થાય તે ખૂબ જરૂરી છે. એટલા માટે ભાજપ દ્વારા બાકીના જે ઉમેદવારો છે એને લઈને ખૂબ સાવચેતી વર્તુળ આખું રાજકીય રીતે અને સમીકરણ જાતિકે સમીકરણ ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી રહી છે. એટલા માટે જ આ પસંદગી યાદીમાં ખાસ વિલંબ થઈ રહ્યો છે. આજે જે બેઠકમાં છે એમાં ફાઈનલ ઉમેદવારો યાદીના આખરી ઓપ આપી દેવાશે. જી, આભાર હિતેન્દ્ર. તો બિલકુલ, આ બેઠકમાં ફાઈનલ ઉમેદવારોને મહોર લાગી દેવામાં આવશે. સીએમના નિવાસસ્થાને થશે બેઠક. અમિત શાહ સીએમના નિવાસસ્થાને કરશે બેઠક. ટોપ કે મને ધમકી આપવામાં આવે છે, મારી સીડી બહાર પાડવાની ધમકી મળે છે, મને મારા પરિવારને નુકસાન પણ થઈ શકે છે, મારા જીવ પર જોખમ છે, નિખિલ સવાણીએ કહ્યું. સોશિયલ મીડિયામાં બદનામ કરવાનો છે પ્રયાસ. નિખિલ સવાણીના આરોપ, મારી સીડી બહાર પાડવાની મને મળે છે ધમકી, મારા પરિવારને નુકસાન થઈ શકે છે, નિખિલ સવાણીએ કહ્યું છે. મારા જીવ પર છે જોખમ. પહેલા વરુણ પટેલ અને રેશમા પટેલ, ત્યારબાદ જે પાસના કહેવાતા કન્વીનરો જે રીતે તૂટી રહ્યા છે, તે દિલથી ભારતીય જનતા પાર્ટીમાં જવા નથી માંગતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની ધાક ધમકીઓથી જઈ રહ્યા છે. જેમ કે મને પણ થોડા દિવસ અગાઉ એવા મુકેશ એમ પટેલ દ્વારા ફોનથી ધમકી આપવામાં આવી હતી. તે મુકેશભાઈનું કેવું એવું હતું કે પેલું તારું જાહેર કરી દઉં. આ ધમકીના પગલે અને મને અને મારા પરિવારજનોને ઘણું બધું નુકસાન થઈ શકે છે આવનારા દિવસોની અંદર. મારા પર પણ હની ટ્રેપ કરી અને ખોટી રીતે મને ફસાવવા માંગે છે. મારા ફેસબુક પર ફેક આઈડીઓ છોકરીના નામે બનાવી, ફેક આઈડી છોકરીઓના નામે બનાવી અને અશ્લીલ મેસેજો કરે છે, મને ફસાવવાના પ્રયાસો કરે છે. હાર્દિકના કોંગ્રેસને સમર્થન બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો થયો છે વાયરલ, જેમાં પાસ પર પ્રહાર કરાયા છે. બેન, હા, મારો ઝંડો ક્યાં ગયો? કોના નામનો ઝંડા ઉપાડીને નીકળવું છે તારે? અરે, આપણા સમાજને આપણી જરૂર છે, સમાજના હક માટે લડવાનું છે. એક મિનિટ, કોના માટે જવું છે તારે? સમાજ સેવાના નામે જે લોકોએ પોતાના સ્વાર્થના રોટલા ટીપી લીધા એના માટે જવું છે તારે? મુખ પર રામ ને બગલ મેં છુરી જેવા છે આ બધા, તળિયા વગરના લોટાઓ. અરે, જ્યાં લાભ દેખાય ત્યાં પહોંચી જાય એવા છે આ લોકો. તમારા જેવા હજારો લાખો લોકોને ગુમનામ કરીને એ તો રાજકારણના લાડવા ખાવા આગળ આવી ગયા. પાસ કયો
કોનો પાસ? હું તે રાજકારણનો પાસ લઈને બેસી ગયા અને તમે ફર્યા કરો, હાથમાં ઝંડા લઈને દોડ્યા કરો. લાખો કરોડોની તોડફોડ કરાવીને દુનિયાભરમાં આપણી જ્ઞાતિની બદનામી કરીને એ લોકો તો આગળ આવી ગયા, અને તમે લોકો રહી ગયા ફેસબુક પર પોસ્ટ કરવામાં અને ઝંડાઓ લઈને દોડવા. મોટા મોટા ભાષણો તો એવા કર્યા જાણે સોનાની દ્વારકા ઉભી કરવાના હોય. શેકેલો પાપડ તોડવાની ત્રેવર તો છે નહીં, ને સરદાર બનવાની. એ લોકોનો સ્વાર્થ એમની આંખોમાં દેખાય છે. મૂક આ બધું અને ભણવાનું કર, કેમ કે તારે હજી ઘણું કરવાનું છે. તારા લોહીમાં વફાદારી છે, એમની જેમ રાજ રમત અને સ્વાર્થ નહીં. એ લોકોને કે સરદારનું નામ વાપરો છો તો સરદાર જેવી વૃત્તિ કેમ નથી રાખતા લોભિયાઓ? પણ કઈ નહીં, એ લોકોએ આપણો ઉપયોગ કરી લીધો, આપણને ઢાલ બનાવીને બીજા પર વાર કર્યો. હવે આપણે વાર કરીશું સીધી છાતી સીધો ગા, બધા પાસ રખડતા. જય સરદાર, લાલચુઓ ખબરદાર. તો આગામી બે દિવસમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાય તેવી શક્યતા. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે સોમવાર, અને શનિ રવિની રજા હોય યાદીમાં બહુ મોડું નહીં થાય તેવું લાગી રહ્યું છે. ભાજપના 47 ઉમેદવારો બાકી છે. કોંગ્રેસમાં પણ બાકી રહેલા ઉમેદવારોની યાદીને લઈ મંથન ચાલી રહ્યું છે, ત્યારે ઉમેદવારો યાદીની રાહ જોઈને બેઠા છે. બીજા તબક્કા માટે કેટલાક ઉમેદવારોના નામ હજી જાહેર નથી થયા. ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે સોમવાર, જેને લઈ ઉમેદવારો પણ યાદીની રાહ જોઈને બેઠા છે. તો આ તરફ જેમના નામ જાહેર થયા છે તે ઉમેદવારો પોતાના ફોર્મ ભરી રહ્યા છે. કહેવત છે કે હાર્યો જુગારી બમણું રમે. કોંગ્રેસ સાથે પણ તે વાત બરાબર બંધબેસતી લાગે છે. ગુજરાતમાં નવસર્જનના મિશન સાથે આગળ વધી રહેલી કોંગ્રેસે યુવા અને નવા ઉમેદવારને ઉતારવાની વાત તો કરી હતી, પરંતુ કોંગ્રેસની પ્રથમ યાદીમાં 89 પૈકી 11 ઉમેદવારો એવા છે જે અગાઉ ચૂંટણીના જંગમાં ચિત્ત થઈ ચૂક્યા છે. નવસર્જન ગુજરાત અને કોંગ્રેસ આવે છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચારના આ બે વાક્યો હાલ લોકજીભે ચડી ગયા છે. રાહુલ ગાંધીના ગુજરાતના ચારેય ઝોનના પ્રવાસ અને પાસના સમર્થન બાદ કોંગ્રેસ ઘણા વર્ષો પછી ચૂંટણી સ્પર્ધામાં હોય તેવું લાગી રહ્યું છે. જોકે કોંગ્રેસે પ્રથમ તબક્કા માટે મેદાનમાં ઉતારેલા મૂર્તિયાને લઈ પક્ષમાંથી જ આક્રોશ સામે આવી રહ્યો છે, કારણ કે કોંગ્રેસે અગાઉ હારી ચૂકેલા નેતાઓ પર ફરી દાવ લગાવ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કોંગ્રેસે અગાઉ ચૂંટણી જંગમાં હારેલા 11 ઉમેદવારોને ફરી લડાઈમાં ઉતાર્યા છે. કોંગ્રેસના હારેલા મૂર્તિયાઓ પર એક નજર કરીએ તો અર્જુન મોઢવાડિયા 2012માં પોરબંદર બેઠકથી હાર્યા, વીકે હુંબલ 2012માં અંજાર બેઠકથી પરાજય, પ્રતાપ દુધાત 2012માં સાવરકુંડલાથી હાર્યા, બ્રિજેશ મિર્જા 2012માં મોરબી બેઠક પરથી હાર, લલિત કાગથરા 2012માં ટંકારા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે હાર્યા, કુંવરજી બાવળિયા 2012માં બોટાદ બેઠક પરથી હાર્યા, ભગવાન બારડ 2012માં તાલાલાથી પેટા ચૂંટણી હાર્યા, પ્રવીણ મારુ 2012માં ગઢડા બેઠક પરથી પરાજિત, દિનેશ કાછડિયા 2012માં સુરત ઉત્તર બેઠક પરથી હાર, મિતુલ દોંગા 2012માં રાજકોટ દક્ષિણ બેઠક પરથી હાર્યા, ભીખાભાઈ જોશી 2012માં જૂનાગઢ બેઠક પરથી હાર્યા. કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા આ નેતાઓ પક્ષને વફાદાર અને મોટા માથા ગણાય છે, જે મોદી વેવ વખતે જીતવામાં ભલે અસફળ રહ્યા હોય, પરંતુ વ્યક્તિગત પ્રભાવ, સ્થાનિક નેટવર્ક અને લોકોના કરેલા કામને સહારે ફરી એકવાર મેદાનમાં છે. ત્યારે કોંગ્રેસનો પ્લાન સફળ રહે છે કે નિષ્ફળ, એ તો પરિણામો સમયે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. તો સુરતમાં પૂરઝડપે એક કાર આવી અને તેણે કેર વર્તાવ્યો. ડુમસ વિસ્તારમાં પૂરઝડપે એક કાર આવી, અચાનક જ તેણે કાબુ ગુમાવ્યો. કાર ચાલકે કાબુ ગુમાવતા અનેક બાઇકને તેણે અડફેટમાં લીધી અને બાઇકનો કચર ખાંડ નીકળી ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. બીજી તરફ આ કાર કોઈ કિશોર ચલાવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
તો આપ જે તસવીરોમાં જોઈ રહ્યા છો એ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાય છે કાર કેવી રીતે આવી, કેટલી બધી બાઇકને તેણે અડફેટમાં લીધી. પૂર ઝડપે આવી હતી આ કાર. સુરતના ડુમસ રોડ પરની છે આ ઘટના. પૂર ઝડપે આ કાર આવી અને તેણે કેટલી બધી બાઇક જે ત્યાં ઉભેલી હતી તેને અડફેટમાં લઈ લીધી. જોકે મોટું નુકસાન થયું છે આ ઘટનામાં, જેના સીસીટીવી સામે આવ્યા છે. સુરતના ડુમસ રોડ પરથી છે આ ઘટના. પૂર ઝડપે દોડતી આવતી કારે કાબુ ગુમાવી દીધો અને કેટલીય બાઇકને અડફેટમાં લઈ લીધી. સીસીટીવીમાં કેદ થઈ આ ઘટના. સુરતના ડુમસમાં કારનો કેર સ્પષ્ટપણે આ સીસીટીવી જે દેખાઈ રહ્યા છે તેમાં કાર પૂરપાટ ઝડપે આવે છે અને બાઇક, કેટલી બધી બાઇક જે ઊભી છે એ બાઇકને અડફેટમાં લે છે. સુરતના ડુમસ રોડની ઘટના જેના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે. અહીં ઉપસ્થિત જેટલા લોકો હતા તે પણ દંગ રહી ગયા હતા, કેમકે આ એક અલગ જ અજીવો ગરીબ પ્રકારનો અકસ્માત જેના સીસીટીવી ફૂટેજ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પૂરપાટ ઝડપે એક કાર આવે છે અને જે બાઇકો ઊભી છે તેને અડફેટમાં લઈ લે છે. અનેક બાઇકના કચરખાણ આ ઘટનામાં વળી ગયા હતા.